હવે દૂધ પાક પૂરી આપડે દૂધ ટેકો દઈએ એકલા ભત્રી તો મિત્રો કોયલા થઈ જાય કઈ નક્કી નથી સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ મજામાં કામ થઈ ગયું કેમ અટાણા બધું કામ થઈ ગયું ફટાફટ કે મારે દેર ની બે દીક આટો દેવા આવ્યો આદતિયા થી એટલે એનો મને ટેકો થઈ ગયો ઘરના કામમાં એટલે કામ બધું થઈ ગયું ને બસ હવે અહીંયા થઈ ગયા

લાડવા ને વધી ગયું કામ ને ઉમે કઈ લાડવા લાડવા કરે ને છોકરી સોકરી આવી હાટો દેવાથી લાડવા બનાવી દે ને તો કારણ કે યે હમણા પાસો વાવેતર થાય ઘઉં વાવવાના છે ને ઘઉં નું નક્કી કર્યું વાવવાનું એટલે પાણી વારતા હોય ને એટલે ખાવા થાય ને લાડવા તા તો હાઉ ઢુકડી આવી જાય પાછાઈ બનાવી હું ફટાફટ બાંધા નાખી દે માજી ગાય ને ઢારિયામાં બાકી હે હો

એ તો કઈ ખબર નથી હજી કઈ ફોન આવ્યો નથી તો આજ ફોન આવી ને પાકું થઈ જાય કે રજા હે કે નહીં પડે ને ક્રિષ્ના જો સિલાઈ કામ મસ્ત કેશ કે ફાવી ગયું ઘણું ફાવી ગયું પેલે દી નાની થેલી હીવી બીજા દી મોટી થેલી હીવી પછી વન પીસ નાઈટ ડ્રેસ પછી એમાં ઘણું કેતી હતી મને હીવવાનું એટલે બધું એને ક્રિષ્નાને હીવતા આવડી ગયું મેં કીધું સારું અહીં તો બધું થયા રાખીએ તું તારે અહીંયા ધ્યાન બધું દીધા રાખજે અહીંની કઈ ઉપાધી કરતી નહીં એટલે તને સારી રીતે બધુંય આવડી જાય મહિના દીમાં તો હલો તગારો નાખીએ હું તગારું છે માથે ને નીતિન જ ભી હું ઓલી કાંગ ખવરાવે ને ખવરાવે ને હાલો હાલો જાઉં ફટાફટ જય શ્રી કૃષ્ણ મોટી માને ટેકો દઈએ એકલા હેતી કાલે તો હાલો હવે આને અઠવાડિયું પાઈ દઈએ હજી લાડવા કરવા ભજીયા કરવા મારા મોટા બાપા ગયા ખોડિયારા એ બધું લેવા બે દિવસની દુકાન બંધ જ હતી હા સારું ને એટલો તો ટેકો દીધો હા આ મારી અંજુડી દીકરી છે એ તો કઉ પેલા બહુ આવતી હવે તો ઓછી આવે કારણ કે હવે બધા જેની કલાક બહુ નાના મોટા છોકરા ભેરા થયા ઘર કામ ને બધું કરી લીધું અંજવારી પોતા થઈ ગયા પછી અમે ત્રણે મોટીમાં દીકરી નાઈ લીધી નાઈ ને હવે અમારે બનાવવાના છે લાડવા તો અમે પીંડિયા પછી હરસીદાર દાળ બનાવે ભાત બની ગયા ભાત ધારો કરે ભાત બની ગયા ને હજી બટેટાનું શાક નાખવાનું છે ને પીવડાવી લીધું અમારે અંજળીએ ટેકો દીધો મલ્લકનો આસ્તા મેં કીધું તો બનાવી લાડવા ને ભજીયા ને ખાઈ અમે હમણાં કેદી કેદી નું કઈ બનાવ્યું નતું કામ ને વાહે હતા માંડવી નું કામ કારણ કે માંડવી પાડી ને કૃષ્ણ એ વાગ હોય તેથી નું કઈ રાંધી ને ખાધું નતું રોટલા ને શાક ને બસ એવું કઈ ખીસડ્યું ને ભાત વઘારતા ને એવું કરતા ને પરોઠા હોય કઈ બાકી આજ હવે પરોઠા હતા એ તમે હતી પરોઠા હતા ને કરતા આમાં કા નવરાયતા હોય પરોઠા બનાવવાની એ ચાલો પીંડિયા વરી ગયા પીંડિયા દરી દઈ દરી દઈ ને તોરી દઈ પછી મિક્સર માં કાઢીએ તો ઝીણું થઈ જાય વધારે એટલે આને કૂટડવાના છે મિક્સર થશે લાડવા ભજીયા દાળ ભાત ને શાક એટલું બનાવવાનું છે આપણે રોટલા કે શાક બનાવવાના થતા નથી કાંઈ એમની માટે રોટલા ને શાક આપણે બનાવતા જ હોય ખાતા જ હોય એટલે લાડવા ભજીયા ને એવું બધું બનાવવાનું છે તેલ મૂકી દીધું ગરમ એટલે તેલે આગળ થઈ જાય એક છોકરી હરસીદા પીંડિયા તરીકે હું શાક બનાવી ના તું દાર વઘા નાખજે હા તો તું પીંડિયા તર દેજે હલો મિત્રો તો પીંડિયા તરાઈ ગયા અને એકાદો ઘણવો છે તો હવે થોકો લીધો મેં કારણ કે ધોકાનો અવાજ તમને થોડો ખભરાય હે આને કુટડી નાખીએ હવે બાસ્કી માં નાખીને બાસકા હોય ધોયલ બાસ્કા એટલે ને ન હોય અંદર એટલે હાલે આગળ થઈ જાય ભૂકો ને વાત પીંડિયા એક ઘાણો છે સેલો સેલો અટાણે બારતા થઈ ગયા હજી બટેટા શાક નાખવાનું શેખ સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા નો ઓમ નોનું મારાયણ દાયરો બધોય મજામાં મારી દીકરી ને અંબે લાડવા વાળીએ ને મારી વહુ રાણી છે ને એ વિડીયો ઉતારે છે એક ભજીયા કરે મારી દીકરી હવે લાડવા ખાવા બધા હાલો ઘી માં ટીપા પડતા છે એમાં મન થઈ જાય કે ખાવા માંડી ડુખેલો કાકા સીતારામ ને જય શ્રી કૃષ્ણ દાયરા ને અમારા આદતિયાળા થી મીમાન આવ્યા એ જો મીમાન ની બનાવી લાડવા બની ગયા ભાત બનાવ્યા તુરદાર બનાવી બટેટા નું શાક બનાવ્યું ને ફોદીના ની ને લસણ ને મરચું ને આદુ નાખીને મસ્ત આપણે દહીં ની ચટણી બનાવી અને ઠંડી છાશ પીવાનું ચાલુ છે ફૂલગર ને ને ભજીયા નું કામ ચાલુ છે ભજીયા બનાવવાનું સીતારામ ને જય શ્રી કૃષ્ણ

બાકી તા ઠંડી સાર ફૂલગરે ઘરે આવીને બે ગ્લાસ મારી લીધા જા એ તો કહો ટેક્ટર રાખતા તા આંબા વાળા ખેતર માં હાલી ક્યુ ઘરે ગયો હાલી રેડી હાલો મિત્રો બપોર આ કરવા બધાય ભાગ્યા ગા પોણા સો ને જો ફૂલ ઘરે એ ઢોર હાટ વાઢી વાઢી આવ્યા બધી પીહુને બદલાવ્યું ને આજે હું વાઢવા ને ગઈ ને પીહુને નેત બદલાવા લાગ્યું કારણ કે અમે ત્રણે મોટી માં દીકરી બપોર પાસે હિંડો રહી શકતી ને બેઠી ને એવું બધું કીધું ને જે અટાણે ત્યાં બધા દોવાનો ટાઈમ થઈ ગયો કટિંગ કરીને મૂકી દીધું બધા ખાણ કરે હું દોવાનો ટાઈમ પાવરા ભરે બધી સારું ને અમારે જાવ હું ખેતરમાં આટો મારવા ત્રણ મોટી માં દીકરીને ચાલક આટો મારી એ ખેતરમાં ને માંડવી નો પાથરો લેતા આવી માંડવી હેકી કાશી માંડવી ત્યાં આવે એમાંથી એકાદો પાથરો લઈ અને હેકી નાખ્યું ખેતરો બધે ખેડાઈ ગયા છોકરી આવી થોડીક મળ્યું ને સુરજ દાદા જહી ને ઘેર ચાલો એક પાથરો ઉપાડ્યો છોકરી આમાંથી હેકી નાખીએ તમે હાલો બધા માંડવીના ઓરા ખાવા હાલો તો આમાંથી પાથરો લઈ લઈ ને આમાંથી હેકીને છોકરીઓને ખવડાવી માંડવી સુરત દાદા જો ઘેર જાય ધીરા ધીરા આમના મામાના આમાં દિવાળી મૂકી દઈ હું કારણ કે હા ભરાડ થઈ ગયા પાથરા હા ઉપનેર માં કાજાજી થઈ ગયું પણ ધીરુભાઈ ને ઉપનેર ઉપનર હાલેશ ને ઓલા માણસો અમાર્યા આવતા ને એ માણસો જાય ધીરુભાઈ અમારો વારો હવે દિવાળી પાસે કદાચ આવે તો માણસો દિવાળી નગર પાસે દિવાળી પાસે વારો છે આ માંડવી કાઢવાનો ફેંકી નાખી આઘડી બધા ખાઈ માંડવી હવે કાશી નથી છોકરી જરી વેલ્યુ આવ્યો હોત ને તો કાશી માંડવી ને ઓરા ખાત હાલો હાલો મિત્રો હવે મેલીયામાં દિવાહરી પાથરામાં સીધી આગળી હેકાઈ જાય હે ચાલો તમે બધાય માંડવીના ઓરા ખાવા ઓરા જેવી રીતના ફેંક્યો એટલે કરકડી થઈ જાય હે કાશી માંડવી હોય તો ખાવાની મજા આવે અમે અટાણ સુધીમાં કંઈ એકાદી બે ફેર ઓરા બનાવીને ખાધા હોય તો કુંજા ને કે ઓરા જ બનાવીને નથી ખાતા કઈ આ ઘરને ને ઘરનું છે તોય નથી ખાતા કોક આવે તો વળી હેકી આગળી હેકાઈ જાય એમાં ફૂલગારી કીધું કે ધ્યાન કે આ પાથરો કે માંડવી બરી જાય હું તો આ પેલી વાર આમાં હેકું નકર મેં કઈ હજી આમાં માંડવી હેકી નથી અટાણે ફૂલગર ખાણ કરે ન તો એ હેકી દે ભરી જવાની ખાવા લાગે જો તો એ આ મગ બરી ગયું લગભગ મિત્રો કોયલા થઈ જાય કઈ નક્કી નથી કેવાતું આનું કારણ કે પાથરા બધા જાય બધું આ ઘાય ઘા ઠારી નાખી મિત્રો આને ખાધા દીવી ને રીયે આ ખાવી તારે માંડવી હા તો ઘણી બળી ગઈ હામાં હો હો હાલો મિત્રો માંડવી હેકાઈ ગઈ ને માંડવી ખાઈ લે થાવકા દોડવા બરીએ થાવકા ગયા થાવ કે છે હાલો ને થાવકા થાવકા દોડવા ખાઈ હું હાલો હેકાઈ ગઈ હાલો છોકરી બધી બેસી જાઓ હાલ હરસિદા હાલ લે દાખલો હે મારો અમે તો ખાતા હોય તમારે વળી ન્યા ક્યાંય માંડવી ન હોય દીકરી અત્યારે ચાલો બધાય માંડવી ખાવા